अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय गुजराती विषयांक पाठ 6 नर्मदा मैया साहित्य प्रकार प्रवास वर्णन लेखक रमण सोनी। विद्यार्थी मित्रों गया क्लास में आपणे विश्वनी 8मी अजायबी जेवो सरदार सरोवर बंध जे लेखके 8मी अजायबी सरदार सरोवर बंध गणे छे तेम आपणे विश्वनी 7 अजायबी ए बधी ज अजायबी विशे आपणे वात करी गया हता अने जे सरदार सरोवर बंध छे ए विशे पण आपणे वात करी हती के आ बंधना कारणे राजस्थानना करोड़ों लोकोनी तरस छीपशे अने जमीनने सिंचाईनो लाभ पण मळशे। એટલે લેખક સરદાર સરોવર બંધને વિશ્વની 8મી અજાયબી ગણે છે। પછી આપણે કબીરવડની વાત કરી હતી કે બે બાજુ નર્મદા વચ્ચે શું છે, કબીરવડ છે। નર્મદાની વચ્ચે કબીરવડ છે જે વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને એના વડ શું બની ગયા, વડ દાદા બની ગયા। જાણે વડનું નાનું સરખું વન જોઈ લો, વન એટલે કે જંગલ। વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્રમાં જુઓ, ચિત્રમાં અહીં ધ્યાન આપો, વૃક્ષો દેખાય છે ને, આ લાંબી લાંબી જે છે એ વડવાઈઓ છે। શું છે, વડવાઈઓ, વર્ષોથી જૂની વડવાઈઓ હવે શું બની ગયા છે, વડ દાદા બની ગયા છે। વડનું એક નાનું જંગલ દેખાય છે, દેખાય છે ને ચિત્રમાં, એને કહેવાય કબીરવડ જે નર્મદાની વચ્ચે આવેલું છે। આ દ્રશ્ય જોઈને એવું મન થાય છે કે અહીં રોકાઈ જઈએ, અહીં રમીએ અને વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી શું કહે છે કે જાણે બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો। શું કહે છે આપણને નર્મદા મૈયા કે અહીં ઘણો સમય થઈ ગયો છે, હવે સ્નાન કરીને આગળ વધો। જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને। આપણે જળ એટલે કે પાણી, જીવનસૂત્ર જોઈ ગયા હતા આપણે કે જળ એ જીવન છે, જળ બચાવો એટલે કે પાણી બચાવો, એવા જીવનસૂત્ર આપણે જોઈ ગયા હતા અને એ સૂત્રનું આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાની વાત કરી હતી। પાણીનો સંગ્રહ કરો છો ને, કરવું જ જોઈએ, બરાબર ને। અહીં સુધી આપણે જોઈ ગયા હતા, હવે આજના તાસમાં આપણે આગળ વધીએ તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુકલ તીર્થ આગળ। હવે આપણે ક્યાં જવાના છીએ, શુકલ તીર્થ। શુકલ તીર્થ નર્મદાના કિનારે આવેલું એક પ્રાચીન તીર્થ છે, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, આને કહેવાય શુકલ તીર્થ જે નર્મદાના કિનારા પર આવેલું છે। કુદરતનું એક બીજું સુંદર તીર્થ, અહીંથી આગળ ઘણું જ નજીક હવે નર્મદા સાગરને મળશે। કોને મળશે હવે, નર્મદા સાગરને એટલે કે સમુદ્રને મળશે। દરેક નદી છેવટે સાગરને જ મળે ને, કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની। સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે। આવી નર્મદા આપણી લોક માતા છે, એટલે લોકોની માતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવા દોરી છે। તમને થાય છે ને કે મોટા થઈશું
ત્યારે સઘી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. શુકલ તીર્થ જોતા એની આગળ જતા ભણુજ નજીક જે નર્મદા નદી આવી છે એ કોને મળે છે? છેવટે સમુદ્રને મળે છે. દરેક નદી છેવટે સમુદ્રમાં જઈને ભળે છે, એમાં મળી જાય છે. નર્મદા તો કેવી કૂદતી અને દોડતી નદી છે, એ સમુદ્રને ભળે છે ત્યારે પણ દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે, ભળી જાય છે. એટલે કે એ ઉછળતી કૂદતી નદી છે એટલે ભળે છે ત્યારે પણ ઘણો અવાજ આવે છે, ચીલો કરે છે અને ધસારાથી સાગરમાં ભળી જાય છે દૂર સુધી જઈને. એટલે નર્મદાને લોકમાતા કહી છે. લોકમાતા એટલે લોકોની માતા, એ આપણી જીવાદોરી પણ છે. નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરે છે. આથી નર્મદા શું છે? ગુજરાતની જીવાદોરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. ચાલો અહીં ધ્યાન આપો. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે, એટલે વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા, ઘસારા બંધ એટલે ઉતાવળે વહેતી, સ્ત્રોત એટલે કે છંદોબંધ સ્તુતિ, દેવી દેવતાની છંદોબંધ સ્તુતિ. ત્વદી પાદ પંકજ નમામી દેવી નર્મદે, એ દેવી નર્મદા મૈયા તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર એટલે કે મધ્યપ્રદેશનું શહેર છે. નૌકાવિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી તે. 64 જોગણી એટલે કે 64 યોગિની આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરી શંકર એટલે દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે. મૂસળધાર એટલે કે મૂસળ એટલે સાંબેલું, એટલે સાંબેલા જેવી જાડી ધાર. અહીં વરસાદ. મેઘધનુષ્ય, ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. ગામ લોકો તેને કાચબી પણ કહે છે. મેઘધનુષ્યને ગામના લોકો શું કહે છે? કાચબી. શંખ જીરું, એક સફેદ ચીકણો પથ્થર. ઇટારસી હોશંગાબાદ, આ શું છે? મધ્યપ્રદેશના શહેર છે ઇટારસી અને હોશંગાબાદ, એ મધ્યપ્રદેશના શહેરો છે. વિદ્યુત એટલે કે વીજળી. બેટ એટલે નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ. શૂલપાણેશ્વર મહાદેવ એટલે ત્રિશૂળધારી શિવ. સુખાકારી એટલે સુખી હાલત, તંદુરસ્તી. શુકલ તીર્થ એટલે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. નદી માટે કાકા કાલેલકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે. કાકા કાલેલકર એ ગુજરાતી સાહિત્યના મહાન લેખક છે. તેમણે નદી માટે આ શબ્દ વાપર્યો છે. લોકમાતા. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. વિદ્યાર્થી મિત્રો,
आ બધા જ શબ્દોનો અર્થ તમારે ગુજરાતીની નોટબુકની અંદર એક શબ્દ બે વાર લખવાના રહેશે સારા અક્ષરે. થેન્ક યુ.